હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં તારીખ 10/6/2018 ના રોજ જીએસઆરટીસી દ્વારા કન્ડક્ટરનું જે પેપર લેવાયેલું તેનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ વિડીયોને નીચે લાલ કલરનું જે સબસ્ક્રાઈબરનું બટન છે તે દબાવી દો તથા બાજુના બેલ આઇકોન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે. મિત્રો, આ પેપર શરૂ કરતા પહેલા આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને જો મિત્રો આ પેપરના જવાબમાં અમારી કોઈ ભૂલ હોય, કોઈ ક્વેરી હોય તો કોમેન્ટમાં તમે જરૂર બતાવો. તો ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 1. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? તો તેની અંદર જવાબ છે સીપીયુ. ક્વેશ્ચન નંબર 2. નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો તેની અંદર જવાબ આવશે યુટિલિટી પ્રકારનું સોફ્ટવેર છે. ક્વેશ્ચન નંબર 3. કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? તો તેની અંદર જવાબ આવશે 12 ફંક્શન કી હોય છે, જે કીબોર્ડ ની અંદર સૌથી ઉપર જે કી હોય છે, જે 12 એફ વાળી કી હોય છે, જે ફંક્શન કી કહેવાય છે, તે 12 કી હોય છે. રેમ એટલે શું? તો તેની અંદર જવાબ આવશે રેન્ડમ એક્સેસ મેમરી, એટલે કે રેમ જે એક પ્રાઇમરી મેમરી છે. ક્વેશ્ચન નંબર 5. રેમ નો સમાવેશ કઈ મેમરીમાં થાય છે? તો તેની અંદર જવાબ આવશે પ્રાઇમરી મેમરી, જે આપણે આગળ જોયું તેમ. ક્વેશ્ચન નંબર 6. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? તો મિત્રો તેની અંદર જવાબમાં વિકલ્પોમાં હતા ગૂગલ, યાહુ, બિંગ કે મોઝિલા. તો તેની અંદર જવાબ આવશે મોઝિલા છે, તે બ્રાઉઝર છે, તે સર્ચ એન્જિન નથી. ક્વેશ્ચન નંબર 7. વેબ પેજ ને રિફ્રેશ કરવા કઈ કી નો ઉપયોગ થાય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે F5, કે જે F5 દ્વારા આપણે વેબ પેજ ને રિફ્રેશ કરી શકાય છે. ક્વેશ્ચન નંબર 8. ક્યુ ચીન ઈમેલ આઈડી ને બે ભાગમાં વહેંચે છે? તો તેની અંદર જવાબ આવશે એટ ધી રેટ દ્વારા આપણે જે ઈમેલ આઈડી હોય તેને બે ભાગમાં વહેંચી શકાય છે. જેમ કે આ યુઝર નેમ અને ડોમિન નેમ હોય તેની વચ્ચે @gmail.com એ રીતે આપણે લખીએ છીએ, એટલે કે @ દ્વારા તે આપણી ઈમેલ આઈડી ને બે ભાગમાં વહેંચી શકાય છે. ક્વેશ્ચન નંબર 9. મૈથિલી, ભોજપુરી અને મગધી કયા રાજ્યમાં બોલાતી ભાષાઓ છે? તો તેની અંદર જવાબ છે બિહાર ની અંદર છે મૈથિલી, ભોજપુરી અને મગધી ભાષાઓ બોલવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 10. ભારતમાં બીજા નંબરનું લાંબુ રેલવે પ્લેટફોર્મ ગુજરાતમાં કયા શહેરમાં આવેલું છે? તો તેની અંદર જવાબ આવશે અમદાવાદ શહેરની અંદર ભારતમાં બીજા નંબરનું લાંબુ રેલવે પ્લેટફોર્મ છે તે ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 11. ઉત્તરાયણ મહોત્સવ ક્યાં ઉજવાય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે મોઢેરા. મિત્રો આમાં ખૂબ જ ભૂલ થતી હોય છે, આની અંદર ઘણા મિત્રો વડનગર લખી આવે છે. મિત્રો વડનગર ની અંદર તાનારીરી મહોત્સવ ઉજવવામાં આવે છે અને ઉત્તરાયણ મહોત્સવ છે તે મોઢેરા ની અંદર ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 12. 69 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાતમાં કઈ જગ્યાએ કરવામાં આવી હતી? તો તેની અંદર જવાબ છે મહેસાણાની અંદર જે 69 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીના હાથે મહેસાણાની અંદર કરવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 13. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો તેની અંદર જવાબ છે 1 મે 2016 ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, કે જે ગેસની સબસિડી આપવામાં આવે છે તેના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા. ક્વેશ્ચન નંબર 14. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો તેની અંદર જવાબ આવશે ખંભાળિયા, કે જે ખંભાળિયા છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું એક મુખ્ય મથક છે, ત્યાંથી બધો આખા જિલ્લાનો વહીવટ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 15. 58 માં ગુજરાત ગૌરવ દિન ની ઉજવણી કયા શહેરમાં થઈ હતી? કે જે હમણાં 1 મે 2018 ની અંદર ગુજરાત રાજ્યના 58 વર્ષ પૂરા થયા ત્યારે ત્યાં નિમિત્તે ગુજરાત ગૌરવ દિન ની ઉજવણી કરવામાં આવી હતી, ભરૂચ ની અંદર ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત ગૌરવ દિન ની. ક્વેશ્ચન નંબર 16. સેવા સેતુ કાર્યક્રમ વિજય રૂપાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી શ્રી દ્વારા ક્યાંથી કરાવ્યો હતો? તો તેની અંદર જવાબ છે ભુજોડી કચ્છથી
सेवा सेतु कार्यक्रम नो विजयभाई रूपाणीए प्रारंभ करावियो हतो। जीएसटी एटले के गुड्स एंड सर्विस टैक्स बी क्यारथी अमल में आव्यो, तो तेनी अंदर जवाब आवशे 1 जुलाई 2017 द्वारा 17 थी जीएसटी बिल नो अमल करवामां आव्यो। क्वेश्चन नंबर 18, बंसीलाल वर्मा जे एक प्रसिद्ध कार्टूनिस्ट छे ते क्या नाम थी ओळखाय छे, तो तेनी अंदर जवाब आवशे मित्रों चकोर तरीके, बंसीलाल वर्मा छे ते चकोर तरीके ओळखाय छे। क्वेश्चन नंबर 19, गंगा नदी ने बांग्लादेश में क्या नामे ओळखवामां आवे छे, तो तेनी अंदर जवाब आवशे पद्माना नामे बांग्लादेश में गंगा नदी ने ओळखवामां आवे छे। मित्रों आ गंगा नदी ने पश्चिम बंगाल नी अंदर हुगली तरीके ओळखवामां आवे छे। क्वेश्चन नंबर 20, बे क्रमिक अक्षांश वच्चेनुं अंतर केटलुं छे, तो तेनी अंदर जवाब आवशे 111 अक्षांश, बे क्रमिक अक्षांश वच्चेनुं अंतर छे। क्वेश्चन नंबर 21, 22 एप्रिल क्या दिवस तरीके उजवाय छे, मित्रों आ हमणां ताजेतरनी अंदर जमादार क्लास 3 नी एग्जाम पछी आसिस्टंट सोशल वेलफेर नी एग्जाम नी अंदर पण आज प्रश्न पूछवामां आव्यो हतो, अने आजे कंडक्टर नी परीक्षामां पण आ 22 एप्रिल नो प्रश्न पूछवामां आव्यो छे के 22 एप्रिल क्या दिवस तरीके उजवाय छे, विश्व पृथ्वी दिवस तरीके 22 एप्रिल ने उजवामां आवे छे। क्वेश्चन नंबर 22, एशियाई सिंहोना संरक्षण माटे सिंह परियोजना गीरमां क्यारथी शुरू थई, एटले के एशियाई सिंह जे गीरना जंगलमां वसवाट करे छे तेने बचाववा माटे तेना संरक्षण माटे जे आ परियोजना गीरमां क्यारथी शुरू करवामां आवी हती, तो तेनी अंदर मित्रो जवाब आवशे 1972 थी एशियाई सिंहोना संरक्षण माटे जे परियोजना शुरुआत करवामां आवी हती। क्वेश्चन नंबर 23, क्यू विधान खोटू छे, तानी अंदर अलग अलग विधान आपेला था, तो तेनी अंदर आवशे जवाब जंगली भैंस डांग जिलाना गीत जंगल में जोवा मळे छे, आ विधान खोटू छे। मित्रों आप प्रश्न विडियो जोता जोवानी साथे साथे तमारू ओरिजिनल क्वेश्चन पेपर साथे राखशो तो तमने आ पेपर सोल्व करवानी खूब ज मजा आवशे। क्वेश्चन नंबर 24, कृष्णराज सागर बहुहेतु योजना कई नदी पर आवेली छे, तो तेनी अंदर जवाब आवशे कावेरी नदी पर कृष्णराज सागर बहुहेतु योजना छे ते आवेली छे। क्वेश्चन नंबर 25, नीचेना माथी क्यू विधान खोटू छे, तो आने अंदर पण एवुं छे के 700 वर्ष पहेला भवाईनी शरूआत थई हती जूनी हती एवुं बधा एवा 4 विकल्प हता, तो तेनी अंदर जवाब आवशे भवाईना पात्रो जौनिका नामना पड़दा पाछळ प्रवेशे छे, तो आ विधान खोटू छे। क्वेश्चन नंबर 26, दूतवाक्यम कर्णभार अने उरुभंग नाटकना रचयिता कोण छे, तो तेनी अंदर जवाब आवशे महाकवि भास जे छे एने दूतवाक्यम कर्णभार अने उरुभंग नामना नाटकनी रचना करी हती। क्वेश्चन नंबर 27, चांपानेरने क्यारे विश्व विरासतमां स्थान मळ्युं छे, तो तेनी अंदर जवाब आवशे 2004 के जे 2004 नी अंदर चांपानेरने वर्ल्ड हेरिटेज साइट नी अंदर समावेश करवामां आव्यो हतो, जे गुजरातनी सौ प्रथम वर्ल्ड हेरिटेज साइट हती। क्वेश्चन नंबर 28, प्लासीनुं युद्ध क्यारे लड़ायुं हतुं, तो तेनी अंदर जवाब आवशे 23 जून 1957 ना रोज प्लासीनुं रोल युद्ध लड़ायुं हतुं, जे रोबर्ट क्लाइव वच्चे योजायुं हतुं। भारतना चंद्रनगर माहे कराईकल अने पोंडिचेरी पर कई विदेशी प्रजानुं शासन हतुं, अत्यारे जे हालमां केन्द्र शासित प्रदेश तरीके भारतमां छे, तो तेनी अंदर फ्रेंचोनुं भारतना चंद्रनगर माहे कराईकल अने पोंडिचेरी पर शासन हतुं। क्वेश्चन नंबर 30, संयुक्त राष्ट्रनुं कार्यालय क्यां आवेलुं छे, तो तेनी अंदर मित्रों जवाब आवशे न्यूयोर्कनी अंदर संयुक्त राष्ट्रनुं कार्यालय आवेलुं छे। क्वेश्चन नंबर 31, दांडी यात्रा गांधीजीए केटला दिवसनी अंदर करी हती, दांडी यात्रा गांधीजी अने तेना मित्रों साथे केटला दिवसमां पूर्ण करी हती, तो तेनी अंदर जवाब आवशे 24 दिवसनी अंदर गांधीजीए दांडी यात्रा पूरी करी हती, एटले के 12 मार्च 1930 थी 6 एप्रिल 1930 दरमियान दांडी यात्रा पूरी करी हती। क्वेश्चन नंबर 32, गांधीजीना आध्यात्मिक गुरु कोण हता,
તો તેની અંદર જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર હતા તે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા, અને ગોપાલ કૃષ્ણ ગોખલે છે તે ગાંધીજીના રાજકીય ગુરુ હતા. ક્વેશ્ચન નંબર 33, નર્મદાનો સમાસ ઓળખાવો. તો તેની અંદર જવાબ આવશે ઉપપદ છે, નર્મદા છે તે એની અંદર ઉપપદ સમાસ આવશે. ક્વેશ્ચન નંબર 33, લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય, આ કયા છંદની પંક્તિ છે? તો આની અંદર જવાબ આવશે ચોપાઈ છંદની પંક્તિ છે. ક્વેશ્ચન નંબર 35, પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા કઈ છે? તો તેની અંદર જવાબ આવશે ક્ષિતિજ રેખા, એ પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે ક્ષિતિજ રેખા કહેવામાં આવે છે. તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, અને જો કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.